નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ભાજપના પૂર્વ કોર્પોરેટરના વર્ષો જૂના ગેરકાયદેના દબાણ સહિત એસએસસી સામે ગવર્મેન્ટ ક્વાર્ટર પાસે ગેરકાયદે બાંધકામોનો દબાણ તોડી પાડવામાં આવે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલ સામે સ્મશાન રોડ પર આવેલા ક્વાર્ટર્સની બાજુમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બનાવેલા પતરાના 3 શેડ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સિટી સર્વે કચેરી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરકારની આ જગ્યામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર બળ ગુજ્જરનું ગેરકાયદેસર બાંધકામ છેલ્લા કેટલાય વર્ષોથી છે અને બાંધકામોનો પણ સફાઈ કરવામાં આવ્યો છે. નગરપાલિકાએ જણાવેલી વિગત એવી છે કે સયાજી હોસ્પિટલ અને જૂની આરાધના ટોકી સામે ગવર્મેન્ટ ક્વાર્ટર્સની બાજુમાં વિશ્વામિત્રીના કોટર પાસે સરકારી જમીન આવેલી છે. સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અધિકારી 3 મામલતદારની કચેરી રાવપુરા કસ્બાના વીબી ટીકા નંબર 24-2 સર્વે સિટી સર્વે 4 વાળી સરકારી જમીનમાં ગેરકાયદેસર પતરાના 3 શેડ બાંધીને કેટલાય વખતથી દબાણ કરવામાં આવ્યું હતું. આ અંગે સિટી સર્વેની કચેરી દ્વારા પાલિકાની દબાણ શાખાની ટીમ સહિત સાધન સહાયની માંગ કરવામાં આવી. રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાફલાની મદદ મળતા આ 3 શેડનું કાચું બાંધકામ તોડીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જે સરકારી સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ 3 વડોદરાની કચેરીમાંથી અમે આવેલા છીએ. આ જગ્યા ઉપર જે સ્થળે હાલ અત્યારે ઊભા છીએ એ જગ્યા સરકારી છે. સરકારી જમીનમાં દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલું હતું, એ દબાણ અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો આ જે પતરાના શેડ છે અને કાચું મકાન જેવું બનાવેલું છે. એપ્રોક્સિમેટલી 28-30 વર્ષ સુધીનો કબજો ડિમોલિશન થયું. ડિમોલિશન થયા પછી આ દબાણ થયું છે. સરકારી જમીન એમને જેટલા વર્ષો સુધી વાપરેલી છે એટલું એમની પાસેથી રેકર્દન વસૂલ કરવામાં આવેલું છે અને હવે આ જગ્યા દૂર કરવામાં આવે છે. જગ્યા સરકારી છે. પણ લેન્ડ ગ્રેબિંગનો કાયદા પ્રમાણે કાર્યવાહી કરશો કે કેમ? લેન્ડ ગ્રેબિંગના કાર્યવાહી હાલ તો કરવામાં નહીં આવે. એમને રેકર્દન ભરી દીધેલ છે અને લેન્ડ ગ્રેબિંગમાં અરજી થાય તો કરવામાં આવે. આ જગ્યા કોઈ દબાણ કરી રાખ્યું નામ દબાણદારો દ્વારા કરવામાં આવે છે. અરજી લઈને નોટિસ આપી હશે આપને? જી. તમારી જોડે દુર્ભાગ્ય કરવામાં. આપનું નામ? આપનું નામ મેમ? મિરલ વાઘેલા.